કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પાઠ 5 એસિડ બેઝ અને ક્ષાર એમાં ભાગ પહેલો ભણીશું. આપણા રોજિંદા જીવનમાં આપણે લીંબુ, આંબલી, મીઠું, ખાંડ અને વિનેગર, એટલે કે એને સરકો પણ કહેવાય, જેવા ઘણા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. ભરીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, શું તે બધાના સ્વાદ એક સરખા છે? તમે બધી વસ્તુ ચાખીને જુઓ, બધાના સ્વાદ સરખા લાગશે? ના. તો ચાલો આપણે કોષ્ટક 5.1માં આપેલા ખાદ્ય પદાર્થોના સ્વાદને યાદ કરીએ. જો આમાંથી કોઈ પદાર્થનો સ્વાદ જો તમે ન ચાખ્યો હોય તો તેને ચાખીને કોષ્ટકમાં તેની નોંધ કરો. હવે અહીંયા તમારે આમાંથી જે વસ્તુ ચાખેલી છે એનો સ્વાદ લખવાનો છે. કેવો છે? ખાટો છે, તુરો છે કે એની સિવાયનો બીજો? જેમ કે લીંબુનો રસ તો કેવો લાગશે? ખાટો. સંતરાનો ખાટો અને ગળ્યો, બરાબર. પછી વિનેગર, દહીં, આંબલી, આ બધી વસ્તુઓ તમારે લેવાની છે અને એને આમાં નોંધવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ધ્યાન રાખીને કરવાનું છે, ભૂલ ના થાય. તમને જાણવા મળશે કે આમાંથી કેટલાક પદાર્થોનો સ્વાદ ખાટો છે, કેટલાકનો તુરો છે, કેટલાકનો મીઠો છે, તો કેટલાકનો ખારો સ્વાદ છે. હવે અહીંયા આપણે જોશું એસિડ અને બેઝ. તો એસિડ એટલે શું? ખાટું. અને બેઝ એટલે શું? તુરું. જોઈએ એના વિશે. દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ અને વિનેગરનો સ્વાદ ખાટો હોય છે. ચલા વિદ્યાર્થી મિત્રો, તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડને કારણે હોય છે. હવે આપણને ખાટું કેમ લાગે છે? તો એનું કારણ છે એમાં એસિડ રહેલું છે. શું રહેલું છે વિદ્યાર્થી મિત્રો? એસિડ. આ પદાર્થોનો રાસાયણિક ગુણધર્મ એસિડિક છે. આ જે પદાર્થો છે એનો ગુણધર્મ શું છે? રાસાયણિક ગુણધર્મ એસિડિક. એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ એશિયર પરથી મળે છે. એસિડ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ? જે લેટિન શબ્દ છે એશિયર એના ઉપરથી થઈ, જેનો અર્થ ખાટાશ અથવા ખટાશ એવો થાય છે. આવા પદાર્થોમાં રહેલો એસિડ કુદરતી એસિડ હોય છે. આમાં જે એસિડ હોય છે કેવો છે? કુદરતી. તમે ઓલું એસિડ ના નાખતા યાદ કરતા પાછા, તો આ સાફ કરવા માટે આવે. એસિડ સોરી બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાનો સ્વાદ કેવો હોય છે? શું તેનો સ્વાદ પણ ખાટો હોય છે? જો ના તો તેનો સ્વાદ કેવો હોય છે? જો તેમનો સ્વાદ ખાટો નથી તો તેમાં એસિડ હોતા નથી. એટલે કે જેનો સ્વાદ ખાટો એ એસિડ અને જેનો સ્વાદ તુરો એને બેઝ કહેવાય. જો તમે તેના દ્રાવણને હાથમાં લઈને મસળશો તો તે સાબુ જેવો ચીકણો લાગે છે. જે પદાર્થોના સ્વાદ તુરા અને તેમને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા જણાય, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. પહેલાં તો જેમનો સ્વાદ તુરો, કેવો વિદ્યાર્થી મિત્રો? સ્વાદ તુરો અને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા જણાય તો એ બેઝ કહેવાય. ખ્યાલ ગયો? તેમની પ્રકૃતિ એટલે કે સ્વભાવ બેઝિક કહેવાય. શું કહેવાય? બેઝિક. જો આપણે કોઈ પદાર્થને જીભ વડે ચાખી શકતા ન હોય તો આપણે તેની પ્રકૃતિ કેવી રીતે શોધી શકીએ? કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થોને સૂચક કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૂચક એટલે શું? તો કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝ છે તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે એને કહેવાય સૂચક. જ્યારે સૂચકને એસિડિક કે બેઝિક પદાર્થના દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. ફરીથી, જ્યારે સૂચકને એસિડિક કે બેઝિક પદાર્થના દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. હળદર, લીટમસ, જાસૂદની પાંદડીઓ વગેરે કેટલાક સૂચકો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. એટલે કે સૂચકો પ્રાપ્ત થતા હોય અને કુદરતી રીતે, તો હળદર,
લિટમસ અને જાસૂદની પાંદડી આ ત્રણે શું છે? સૂચકો કહેવાય. શું તમે જાણો છો એસિડનું નામ અને એમાં શું જોવા મળે છે? તો અહીંયા આપણને અમુક એસિડો આપેલા છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ફોર્મિક એસિડિક એસિડ, એમાં વિનેગર હોય છે, વિનેગરમાં જોવા મળે છે. ફોર્મિક એસિડ કીડીના ડંખમાં જોવા મળે છે, કીડી ડંખ મારે ને આપણે બહુ જ દુખાવ થઈ જાય તો એમાં શું હોય છે? ફોર્મિક એસિડ. સાઇટ્રિક એસિડ ક્યાં હોય? નારંગી લીંબુ જેવા ખાટા ફળોમાં. લેક્ટિક એસિડ દહીં દૂધમાં હોય છે, દહીં અને દૂધમાં. ઓક્ઝેલિક એસિડ પાલકમાં. એસ્કોર્બિક એસિડ આમળા સાઇટ્રસ ફળોમાં, એટલે કે વિટામિન સી. અને ટાર્કેટિક એસિડ સૌથી ખાટું આંબલી દ્રાક્ષ અને કાચી કેરી વગેરેમાં હોય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ એસિડ તમારે યાદ રાખવાના છે. નામ એસિડિક એસિડ, ફોર્મિક એસિડ, સાઇટ્રિક એસિડ, લેક્ટિક એસિડ, ઓક્ઝેલિક, એસ્કોર્બિક એસિડ અને ટાર્કેટિક એસિડ, આ બધા શેમાં હોય છે એ પણ જોવાનું છે. હવે બેઝનું નામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના પાણીમાં હોય, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કાચ સાફ કરવાના પ્રવાહીમાં હોય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાબુમાં હોય, સોડિયમ અને પેટ્રોપોટેશિયમ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મિલ્ક ઓફ મેગ્નેશિયમમાં હોય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બેઝના નામ કયા છે? આ ઉપરના બધા જ એસિડ કુદરતી અને આ છે બીજા બેઝ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, બધાની પાછળ હાઇડ્રોક્સાઇડ, ખાલી આગળનું નામ બદલાશે અને શેમાં હોય છે આપણે જોવાનું છે. હવે આપણી આસપાસના સૂચકો, તો પેલું છે લિટમસ, આપણે હમણાં આગળ જોયું ને જાસૂદના પત્રો, લિટમસ, હળદર, એમાં પેલું જોઈએ એક પ્રાકૃતિક રંજક છે, સૂચક છે. સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક લિટમસ છે, એટલે સૌથી વધારે ઉપયોગમાં લેવાતું હોય સૂચક તરીકે તો કયું? લિટમસ. તેને લાઇકેનમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. લિટમસ એમાંથી બને લાઇકેનમાંથી. નિસંદિત પાણીમાં તેનો રંગ જાંબુડિયો હોય છે. આનો રંગ કેવો હોય છે? જાંબુડિયો. પણ તેને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે, એસિડવાળા દ્રાવણમાં નાખવામાં આવે, ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? જ્યારે તેને એસિડમાં નાખવામાં આવે છે ત્યારે તે લાલ રંગ ધરાવે છે, અને જ્યારે બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તે ભૂરો એટલે કે વાદળી રંગ ધારણ કરે છે. લિટમસ દ્રાવણના સ્વરૂપમાં પ્રાપ્ત છે. લિટમસ કેવી રીતે સ્વરૂપ છે? દ્રાવણના સ્વરૂપમાં અથવા તે કાગળની પટ્ટીઓના સ્વરૂપમાં પણ મળે. લિટમસ કાગળની પટ્ટીઓ હોય ને, આપણે જેમ કાગળ હોય બરાબર એને કાપી લો પટ્ટીઓ, એવી પટ્ટીઓ પણ લિટમસ છે અને દ્રાવણ સ્વરૂપે પણ મળે છે, જેમને લિટમસ પત્ર કહે છે. જે પત્રવાળું હોય એને લિટમસ પત્ર કહેવાય. સામાન્ય રીતે લિટમસ પત્ર ભૂરા તથા લાલ રંગના હોય. યાદ રાખજો, લીલા લિટમસ પત્ર કેવા રંગના હોય છે? ભૂરા અથવા લાલ. એટલે કે એસિડમાં આપણે જોઈએ તો જે ભૂરાને લાલ બનાવે તો એને એસિડ કહેવાય, અને લાલને ભૂરું બનાવે એને બેઝ કહેવાય. ઓકે, હવે આપણે અહીંયા જોશું તો અહીંયા વનસ્પતિ લાઇકેન વનસ્પતિ બરાબર, અને આ લાલ અને ભૂરું લિટમસ પત્ર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પ્રવૃત્તિ 5.1 પ્લાસ્ટિક કપ પ્યાલા કસ્ટાડીમાં લીંબુનો થોડો રસ લઈ તેમાં થોડું પાણી મિશ્ર કરો. હવે ડ્રોપરની મદદ વડે લાલ લિટમસ પત્ર પર આ દ્રાવણનું ટીપું નાખો. કયો રંગ? કયું? લીંબુ. શું રંગમાં કોઈ ફેરફાર થશે? ઉપરોક્ત પ્રવૃત્તિનું ભૂરા લિટમસ પત્ર માટે પુનરાવલોકન કરો. જો રંગમાં કોઈ ફેરફાર જણાય તો તેની નોંધ કરો, કેમ કે જો લાલ લિટમસ પત્ર છે તે તો લીંબુ તો લાલ બનાવવાનું જ ભૂરાને, પણ અહીંયા તો લાલ લિટમસ પત્ર પર આપણે પાણી ટીપું નાખવાનું, તો કંઈક થશે જોઈએ. નળનું પાણી, ડિટર્જન્ટનું દ્રાવણ, એરેટેડ પીણું, સોડા વોટર, સાબુનું દ્રાવણ, શેમ્પૂ, મીઠાનું દ્રાવણ, કાળનું દ્રાવણ, વિનેગર, બેકિંગ સોડાનું દ્રાવણ, મિલ્ક ઓફ મેગ્નેશિયાનું દ્રાવણ અને વોશિંગ સોડાનું દ્રાવણ તેમજ ચૂનાનું પાણી, જો શક્ય હોય તો આ દ્રાવણો નિસંદિત પાણીમાં બનાવવા.
હવે અવલોકન 5.2માં આપણે નોંધવાનું છે, તમારા કોષ્ટકમાં એવા ઘણા બધા પદાર્થો જોવા મળશે જો લિટમસ પત્ર પર કોઈ અસર દર્શાવશે નહીં. ઘણા પદાર્થ આમાંથી એવા છે જે લિટમસ પત્ર પર કંઈ જ અસર કરતું નથી, એને કેવા હોય, તટસ્થ હોય. કેવા હોય છે? તટસ્થ. એવા પદાર્થના નામ આપણે લખવાના છે. એવા દ્રાવણો કે જે લાલ અને ભૂરા લિટમસ પત્રનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહે છે. એવા દ્રાવણ કે જે લાલ અને ભૂરા લિટમસ પત્રનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહે છે. જો ન તો એસિડિક કે ન તો બેઝ પ્રકૃતિ ધરાવે છે, એટલે કે તટસ્થ હોય છે. હવે અહીંયા ચૂનાના દ્રાવણને બનાવવા માટે કાચની બાટલીમાં પાણી ભરી તેમાં થોડોક ચૂનો ઓગળવા દો. બાટલીને બંધ કરી બરાબર હલાવીને થોડા સમય સુધી સ્થિર રાખો. ત્યારબાદ બાટલી ખોલી તેમાંનું ઉપરનું પાણી નીતાડી લે છે. નીતાડી લો, આ છે ચૂનાનું નીતર્યું પાણી, એટલે કે ચૂનાનું દ્રાવણ. તમે જાતે બનાવી શકો પણ થોડી સાવચેતી રાખવી પડે. અહીંયા આપણે વસ્તુ ઉમેરીને કસોડીનું દ્રાવણ કરવાનું છે, એનો શું ફરક પડશે કે નહીં અને નિષ્કર્ષ શું આવ્યું એ તમારે અહીંયા સારા અક્ષરે પૂરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સમજીને આ જોઈને કરવાનું છે. હવે છે હળદર. હળદર પણ શું છે? પ્રાકૃતિક સૂચક. પહેલાં આપણે લીટમસ જોયું, હવે શું જોશું? હળદર. અને એ તો દરેકના ઘરમાં હોય. એક ચમચી હળદરનો પાવડર લઈને તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરો. હવે બ્લોટિંગ પેપર એટલે કે ગારણ પત્ર ઉપર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકાઈ જવા દો. ત્યારબાદ આ હળદરની પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ તૈયાર કરો. એટલે આ જ હળદર પત્રને આપણે કાપીને, અને જેમ લિટમસ પત્ર હતું એ ત્યાં હળદર પત્ર બનાવવાનું. હવે હળદરની પટ્ટી પર સાબુના દ્રાવણનું ટીપું મૂકો અને નિરીક્ષણ કરો શું થાય છે. તો હળદરની પટ્ટી ઉપર મૂકતા શું થાય છે જોવાનું છે. જો અહીંયા આપણને પ્રવૃત્તિ આપેલી છે, તમે તમારી મમ્મીના જન્મદિવસ પર વિશેષ કાર્ડ બનાવી શકો છો. સાદા સફેદ કાગળ પર હળદરની લુગડી લગાડીને તેને સૂકવી નાખો. કોટન બળ એટલે કાન સાફ કરવા માટે વળતા સડકડીના છેડા પર લગાડેલા રૂના ઉમડાવાળી રચનાની મદદથી સાબુના દ્રાવણ વડે તેના પર સુંદર ફૂલનું ચિત્ર દોરો. તમારો સરસ શુભેચ્છા કાર્ડ આ રીતે તૈયાર કરી શકાય. તે જ રીતે કોષ્ટક 5.3માં અહીંયા દર્શાવેલા પદાર્થો માટે હળદર પત્રની કસોટી ટેસ્ટ કરીને તમારા અવલોકનો કોષ્ટકમાં નોંધો. તમે બીજા પદાર્થોના દ્રાવણનો પણ ઉપયોગ કરી શકો. હવે અહીંયા લીંબુનો રસ, તો હળદર પત્રના ઉપર શું અસર કરશે એની નોંધ આપણે અહીંયા લખવાની છે. નારંગીના રસમાં વિનેગર તો અમુક લાલ બનાવશે, અમુક ભૂરું બનાવશે, અને અમુક કેવું છે? મીઠું. જેમ કે મીઠું છે ને એ તટસ્થ છે. મીઠું શું છે? તટસ્થ. એ કોઈના કંઈ અસર થશે નહીં. જાસૂદના ફૂલનું સૂચક તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બીજા વિભાગમાં આગળનું આપણે જોશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આમાં અહીંયા આપણે લિટમસ પત્ર, એસિડ અને બેઝ વિશે જોયું. એસિડ એટલે શું? તો જે સ્વાદે ખાટા હોય એને એસિડ કહે છે. બીજું તો એ જે જે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે એને પણ એસિડ કહેવાય. બીજું બેઝ એટલે શું? તો જે સ્વાદે તુરા હોય અને લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે એને બેઝ કહે છે. આપણે એસિડ અને બેઝના પણ પ્રકાર જોયા. તેમાં સૂચક, તો જે એસિડ અને બેઝ આપણે જાણી શકીએ તો એ પદાર્થ કયો? સૂચક. સૂચકમાં શું આવશે? લિટમસ પત્ર, હળદર અને જાસૂદના પત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલાવજો.